અને ભાજપ નેતા મહેશ દવેને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે મહેશ દવે બે હજાર સત્તરમાં ભાજપ છોડી કોંગ્રેસમાં ગયા હતા અને બે હજાર ત્રેવીસમાં ફરી કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યા હતા વાવની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત કરવા માટે આમંત્રણ આપ્યું છે લાખણીના લાલપુર ગામમાં ગેનીબેનનો સન્માન સમારોહ હતો ત્યાં તેમણે આ વાત કરી છે सांसद गेनीबेन ठाकुर जमने बेहजार

એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું તો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને મને શું જ બોલશું કે રાજા ભૂલા પડ્યો ઘરે આવે કે શું કેની કહેવત છે ભાઈ હે એ સામાન્ય સભા ગમે છે સર્વ થાય પણ હાજે જૂજ ઘર ધરીને આલે એમાં

તો સાંસદ ગેનીબેનને આપ સાંભળી રહ્યા હતા તેમનું કહેવું છે કે દૂધમાં જેમ શાકર ભળી જાય છે એવી રીતે મહેશભાઈ તમને ભેળવી દઈશું તમે આવો ફરી એક વખત ઘર વાપસી કરો મહેશ દવે બે હજાર સત્તરમાં કોંગ્રેસ છોડીને અને ભાજપમાં ગયા હતા અને ત્યારબાદ ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા એટલે આ સિલસિલો જે છે તે યથાવત જોવા મળ્યો હતો બનાસકાંઠાના ડીસામાં મેલી વિદ્યાના નામે ચોંકાવનારી છેતરપિંડી વર્ષિક અને મેલી વિદ્યાના નામે છેતરતા શખ્સો ઝડપાયા ડીસા શહેરની ખાનગી ઓરડીમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો બે શખ્સની ડીસા પોલીસે અટકાયત કરી એક વકીલને વશીકરણની છેતરપિંડીનો અહેસાસ થયો ન્યૂઝપેપરમાં જાહેરાત વાંચી વકીલ ગયો હતો મેલી વિદ્યા કરી મારવાના લખવો કરવાના અને વશીકરણ કરવાના અલગ અલગ ભાવ બતાવ્યા હતા 100 રૂપિયા વકીલ પાસેથી એડવાન્સ જાણકારી સાથે ઠગાઈ કરવામાં આવી છે શું આખી ઘટના બે ઇસમો દ્વારા ન્યુઝ પેપરમાં જાહેરાત આપવામાં આવી હતી અને આ જાહેરાત વાંચીને એક વકીલ વસીકરણ નો છેતરપિંડી નો ભોગ બન્યા હતા અને આજે બે યુવકો હતા તેમને મેલી વિદ્યા કરી મારી નાખવાના લક્કો કરવા અને વસીકરણ કરવાના અલગ અલગ ભાવ બતાવ્યા હતા વકીલ ને અને સો રૂપિયા વકીલ પાસેથી એડવાન્સ પેટે લઈ અને કાલે પૈસા લઈ આવવાનું કઈ કામ કરવાની લાલચ આપી હતી ને વકીલે ડીસા શહેરમાં ખાનગી ઓરડીમાં ચાલતા ગોરખ ધંધાનો પોલીસ સાથે લઈ જઈને પર્દાફાશ કર્યો હતો અને આ સમગ્ર મામલે અત્યારે તો ડીસા પોલીસે આ બે ઇસપો ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે દીપા આભાર કિશોર જાણકારી આપવા માટે ન્યુઝપેપર માં જાહેરાત વાંચીને વકીલ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે ઠગાઈનો બનાવ બન્યો સમાચાર બનાસકાંઠાથી એગ્રો મિલ દુર્ઘટનામાં મૃત્યુઆંક થયો પાલનપુરની જગાણા એગ્રો મિલમાં આ બનાવ બન્યો હતો અમદાવાદમાં સારવારમાં વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો ઈસેદુ એગ્રો મિલ દુર્ઘટનામાં લોકો હતા અગાઉ બે લોકોના મોત થઈ ચૂક્યા હતા અને વધુ એકે જીવ ગુમાવતા આંકડો વધીને ત્રણ પર પહોંચ્યો છે આ દુર્ઘટના બની અને ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જે લોકો હતા કર્મચારીઓ હતા તેમને ખસેડવામાં આવ્યા હતા તાત્કાલિક હોસ્પિટલમાં વડોદરામાં તળાવમાં ખાબકેલી કાર દસ કલાક બાદ શોધી કાઢવામાં આવી છે ખટંબા ગામના તળાવમાં ગઈકાલે કાર ખાબકી હતી કારમાં સવાર વિદેશી વિદ્યાર્થીઓની અંગે ખુલાસો થયો તપાસમાં વિદ્યાર્થીઓ નાઇજીરિયાના હોવાનું સામે આવ્યું પોલીસે કાર માલિક ગૌતમ જીજાળાની પણ પૂછપરછ કરી મોડી રાત્રે ડ્રાઈવર મોકલી હતી દીપક અને વિદેશી વિદ્યાર્થી તળાવમાંથી ખુલાસો થયો ડ્રાઈવર દીપકે ઘટના અંગેની જાણ કરતા કાર માલિકે મોબાઈલ બંધ કરી દીધો હતો હવે આગળ વાત કરીએ શિવભક્તિની શ્રાવણ સુદ પૂનમના નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના પર્વ પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો ઉમટ્યા યાત્રાધામ દ્વારકામાં આજ રોજ બડેવ પૂર્ણિમા પર્વ પર ગોમતી નદીમાં હજારો ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી વર્ષોની પરંપરા મુજબ ગુગડી બ્રાહ્મણ દ્વારા આજે બડેવ પૂર્ણિમાના પાવન તહેવાર પર પંડિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેહ શુદ્ધિકરણ અને ગોમતી સ્નાન કરાયું બોટાદના જગ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોએ મોકલેલ રાખડીઓનો કરાયો અદ્ભુત શણગાર દેશ વિદેશથી મોકલવામાં આવેલી નવીન રાખડીઓ દાદાને અર્પણ કરાઈ હતી સાથો સાથ સેંકડો પત્રો પણ તેમની સમક્ષ મૂકવામાં આવ્યા અમેરિકા યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા સહિત ભારતભરમાંથી પાંત્રીસ હજારથી વધુ રાખડીઓ અને પત્રો દાદાને પહોંચાડવામાં આવ્યા હતા તદઉપરાંત હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો પત્રો પત્રોનો છે એ બધા જ પત્રો આજે અમે દાદાને અર્પણ કર્યા દાદાને મેં પ્રાર્થના કરી જાતે બેસીને ત્યાં કે હનુમાન દાદા આ એક એક જે રાખડી આવી છે એક એક શ્રદ્ધા ભક્તિ અને વિશ્વાસ વાળા ભક્તોએ અર્પણ કરી છે આ એક એક પત્ર છે એમાં પ્રાર્થના છે આ બધાની પ્રાર્થના સાંભળજો વાંચજો અને જેને જેને શ્રદ્ધાને ભાવથી તમને આ રાખડી અર્પણ કરી છે એ બધાની રક્ષા કરજો એની હારે રહેજો આજે શ્રાવણી પૂનમ છે ત્યારે અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી આજે શ્રાવણની પૂનમ અને રક્ષાબંધન બંને સાથે હોવાથી વહેલી સવારે ભક્તો માતાજીના દર્શને ઉમટી પડ્યા અંબાજી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું વિશેષ કરીને આજે મોટી સંખ્યામાં બહેનો માતાજીના દર્શને આવતી હોય છે અને બહેનોએ ભાઈઓ માટે મંગલકામના પણ કરી આજે ભદ્રા નક્ષત્ર છે માટે સવારે બહેનોએ માતાજીના દર્શન કર્યા અને બપોર બાદ ભાઈને રાખડી બાંધશે તો મા અંબાના દ્વારે તમામ ભક્તો ઉમટી પડ્યા રક્ષાબંધનનો દિવસ છે પૂર્ણિમાનો દિવસ છે અને બંનેના સંગમના અદ્ભુત અવસરે ભક્તો ઉમટ્યા છે બહેનો ખાસ કરીને આવતી હોય છે અને પોતાના ભાઈની લાંબી ઉંમર માટે અને તેના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આજે પૂનમ ઉપરાંત રક્ષાબંધન હોવાથી સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પરોઢીએ ચાર વાગ્યાથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હજારો ભક્તો વહેલી સવારથી જ મહાદેવના દર્શન માટે ઉભા રહીને મંદિરમાં હર હર મહાદેવનો જયઘોષ બોલાવતા નજરે પડ્યા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નર્મદામાં ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ છે અહીંના શિવાલયો ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે નાંદોદના જીતનગર નંદિકેશ્વર મહાદેવના મંદિરે સવા લાખ ચિંતામણી પાર્થેશ્વરના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત અને મંત્રોક્ત રીતે શરૂ કરાયું પાંચસો વર્ષ જૂના પૌરાણિક મંદિરે શ્રાવણ માસે પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું ધાર્મિક વિશેષ મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છા પૂર્તિ થતાં આ પૂજન કરાવતા હોય છે જેમાં શિવ ઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે આ વિધિમાં ભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની ક્રિયામાં જોડાય છે બાજુના તળાવમાંથી અભિમંત્રિત કરેલી માટીને સવારે ચાર વાગ્યાથી એમાંથી લિંગ બનાવવામાં આવે છે અને દરેક વાર પ્રમાણે એનું યંત્ર તૈયાર કરી એની પૂજા કરવામાં આવે છે આમાં અહીંયા આગળ સોમવારે નાગપાસનું યંત્ર મંગળવારે મંગળનું યંત્ર બુધવારે કશ્યપ યંત્ર ગુરુવારે ભ્રસ્ત પદ્મયંત્ર શુક્રવારે તારા યંત્ર શનિવારે ધનુષ્ય યંત્ર અને રવિવારે સૂર્ય યંત્ર આમ યંત્ર બનાવી અને સાંન સુધી આખો યંત્ર નિર્માણ થાય એટલે પછી એની વિધિવત પૂજા અને અભિષેક કરી સાંજે આરતી બાદ એને વિસર્જિત કરવામાં એમ રોજનો કર્મ આ ચાલુ હોય છે કે બાદ ઇસકા હર રોજ કા યંત્ર હોતા હૈ યંત્ર બના કરકે ફિર સામ કો ઇનકી પૂજા હોતી હૈ پورا સોપ સોપ ચાર પંચામૃત સે پورا સ્નાન ફિર અભિષેક ફિર પૂરી પૂજા હોકરકે ફિર સામ કો ઇનકી આરતી હોકરકે ફિર ભગવાન કો પૂજ કરતે હૈ ઓર યજમાન કિસી ભી ભવનાઓ સે લેકરકે પૂજન અનુષ્ઠાન કરતા હોય તો સારી મનોકામના પૂર્ણ હોતી હૈર યજમાન કોઈ ભી મનો હો તો પૂર્ણ હોતી હૈ અહીં આવ્યા પછી જે મગજની શાંતિ મળતી હોય છે ને એનું વર્ણન થઈ શકે જ નહીં એટલે આ વર્ષોથી મારો આવો અનુભવ છે અને મારી જ્ઞાતિના લોકોનો ખૂબ સારો સહકાર છે અમે પ્રાર્થના દર્શન કરવા માટે અમારી જ્ઞાતિના તરફથી બેસાડવામાં આવે છે આ વખતે એક જ છે બે દર વખતે બે હોય છે પણ આ વખતે એક જ છે કોઈ યજમાન ના મળે તો ટ્રસ્ટ તરફથી પાર્થેશ્વરની પૂજા કરવામાં આવતી હોય મહેસાણાના ઊંઝામાં ઉમિયાધામમાં પૂનમ અને રક્ષાબંધનને લઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી સવારથી દૂર દૂરથી ભક્તો મા ઉમિયાના દર્શન દર્શનાર્થે ઉમટ્યા ઉમિયાના મા ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી મા ઉમિયા કડવા પાટીદારોના કુળદેવી છે ચાર અલગ અલગ મંદિરોના દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ સોમનાથમાં ભગવાન સોમનાથ દાદાને દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી સાળંગપુર હનુમાન દાદાના દર્શન માટે પણ ભક્તો લાખોની સંખ્યામાં આજે પહોંચવાનું આયોજન કરાયું છે માં ઉમિયાના ધામમાં પણ ભક્તો ભાવિકો ઉમટી પડ્યા છે અને અંબાજીમાં બહેનો ખાસ કરીને મોટા પ્રમાણમાં જોવા મળી આજે રક્ષાબંધનના પાવન પર્વ પર પોતાના ભાઈ માટે પ્રાર્થના કરતી નજરે પડી પૂનમ અને રક્ષાબંધનનો આ સંયોગ અને એવામાં મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે શુભ દિવસ છે આજનો અને શ્રાવણ માસ પણ ચાલી રહ્યો છે સોમવારનો દિવસ છે એટલે ભક્તો ભગવાનના દર્શનાર્થે પહોંચી ચૂક્યા છે અને જે અદભુત અવિસ્મરણીય લાગણીઓનો અહેસાસ તેમને થઈ રહ્યો છે

આખરે આ ચિઠ્ઠીમાં એવું તે શું હતું કે પોલીસની નજર પડતા ચિઠ્ઠી બહેન પાછી લેવી પડી અગ્નિકાંડ કેસનો આરોપી જુઓ બહેન તેને રાખડી બાંધવા માટે આવી અને ત્યારબાદ એક ચિઠ્ઠી આપી પોલીસની નજર પડી તો એ ચિઠ્ઠી તુરંત જ પોતાની બહેનને પરત કરી લીધી જેલમાં બેઠા બેઠા પણ તેના જે આ કાવતરા છે તે હજુ પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા કઈ રીતે રક્ષાબંધનની ઉજવણી થઈ અને તેમાં તેની બહેન તેને રાખડી બાંધવા પહોંચી અને આ ચિઠ્ઠીનું રહસ્ય હવે ઘેરાયું છે કારણ કે આ ચિઠ્ઠી બહેને આપી અને ત્યારબાદ પોલીસની નજર પડતા જ તે ચિઠ્ઠીને પાછી જ તેને સાગઠિયાએ પોતાની બહેનને આપી દીધી પોલીસના જે કર્મચારી હતા તેમણે લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે પોલીસ કર્મચારીને તે ચિઠ્ઠી ના આપી અને પોતાની બહેનને પરત કરી લીધી

તેને પણ તેમની બે બહેનો બાંધો પહોંચી હતી જોકે આ સમયે પહેલા જે છે લીધા હતા રાખડી બાંધી હતી પછી પોતાના હાથમાં જે છે એમડી સાથે હાથમાં ચિઠ્ઠી સોંપી હતી જોકે આ સમયે જે તાત્કાલિક પોલીસ ની નજર પડતા તેમને એ ચીઠી જૂઠવી લીધી હતી અને તેમની બહેનને પરસ્પર આપી દીધી હતી પરંતુ સૌથી મોટી બાબત એ સામે આવી રહી છે કે ચિઠ્ઠીમાં શું હતું તેમની બહેનો છે તે તેમના ભાઈને એવો આપવા આપવા માંગતી માંગતી હતી હતી કે જે જે બોલીને નહીં પરંતુ લખીને ત્યારે હાલ સમગ્ર વિવાદ છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જો કદાચ પોલીસની સતર્ક ન હોત તો કદાચ જે એમની બહેનો જે તેમને મેસેજ પહોંચાડવા માંગતી હતી તે મેસેજ પણ પહોંચી ગયો હોત પરંતુ ક્યાંક ને ક્યાંક આજે રક્ષાબંધનના પર્વ પર્વો પર પણ એમની સગઠિયાની હરકતો છે તે સામે આવી છે જે જે છે એમજી લઈને પણ આ મામલે કદાચ પૂછપરછ સ્થાનિક જે છે જેલ પ્રશાસન કરી શકે છે આગામી સમયમાં તેમને જે કોઈ વસ્તુ મોકલવામાં આવે છે તેમના પર પણ જે છે એ જેલ તંત્ર વધુ નજર રાખી શકે છે જી દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે